હેલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ નેટવે ટેકનિકલ સપોર્ટમાં તો મિત્રો આજે આપણે શીખવાના છીએ એક્સેલની સ્પ્રેડશીટ તો એક્સેલની સ્પ્રેડશીટ બધાને થોડી હાર્ડ લાગે છે તો આજે આપણે સોલ્યુશન કરવાના છીએ જે જ્ઞાન સાર્થીની આપણી સીપીટીની બુકમાં જે આપણે એક્ઝામ્પલ આપેલા છે તે જ આપણે ફોલો કરી અને તેનું જ આપણે સોલ્યુશન કરવાના છીએ આગળના વિડીયોનું તમને જણાવી દઉં તો આગળના વિડીયોમાં આપણે ત્રણ ક્વેશ્ચન કવર કરી લીધા છે જેમ કે પહેલાં આપણે પેરેગ્રાફ ફોર્મેટિંગ લીધા હતા ત્યાર પછી ટેન્ડર નોટિસ લીધી હતી અને ત્યાર પછી લાસ્ટમાં આપણે પ્રિપેડ નોટ જોઈ હતી કે જે સિનિયર ક્લાર્ક માટે છે અને એ જો વિડીયો તમે હજી સુધી ના જોઈ હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મળી જશે ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો અને જો જ્ઞાન સારથીની સીપીટી બુક તમારી પાસે અવેલેબલ ન હોય તો એની પણ લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાંથી તમે તે ઓર્ડર કરી શકો છો અને બુક મેળવી શકો છો તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્સેલની સ્પ્રેડશીટ એમાં આપણે જોવાના છીએ જે બુકમાં પહેલી સેલેરી સ્લિપ આપી છે તે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ત્યાર પછી નેક્સ્ટ પણ આગળ પણ આજ વિડીયોમાં આપણે બીજી સેલેરી સ્લીપ પણ જોશું એટલે વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો કારણ કે બીજી આગળ હાર્ડ થોડીક સેલેરી સ્લીપ આવશે એટલે તમને ખ્યાલ આવે કે આગળના બધા ફંક્શનને કઈ રીતે યુઝ કરવા તેમાં આપણે સૌપ્રથમ જે પહેલાં નંબરની સેલેરી સ્લિપ છે એ જોઈએ તો અહીંયા અમે એક્સેલમાં આ રીતના એક સેલેરી સ્લિપ રાખી દીધી છે જે પહેલી છે એ રીતના અહીંયા મેં ગોઠવી દીધી છે એની પહેલાં અહીંયા થોડીક નોટ છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ તો અહીંયા નોટ તમને આપેલી જ છે કે જે ટેલિગ્રામ ચેનલ છે અમારી તેમાં તમને આન્સર કી સ્વરૂપે તમને આ સેલેરી સ્લીપ બધીની આન્સર કી આપેલી છે તેમાં જે પહેલી સીટ છે એમાં આ રીતના કંઈક નોંધ કરીને એક વસ્તુ દર્શાવેલી છે તો એમાં શું કીધું છે કે સેલેરી સ્લીપ બનાવતી વખતે કઈ માહિતી ઉમેરવી અને કઈ બાદ કરવી તે નીચે મુજબ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્લસ ને માઇનસ તો આપણે જે બેઝિક સેલેરી હોય એમાં શું શું વસ્તુ પ્લસ થાય છે અને શું શું વસ્તુ માઇનસ થાય છે તો એ પ્લસમાં જોઈએ જેમ કે ડીએ છે એ પ્લસ થાય છે બેઝિક સેલરીમાં ત્યાર પછી એચઆરએ ત્યાર પછી બોનસ ત્યાર પછી કન્વેયન્સ ત્યાર પછી ઇન્સેન્ટિવ ત્યાર પછી ઓવર આ બધી વસ્તુ છે જે બેઝિક સેલેરીમાં પ્લસ થાય છે અને જ્યાં માઇનસની વાત કરીએ તો જે પીએફ છે ટીડીએસ છે અને એલઆઈસી છે જે આપણી બેઝિક સેલેરી હોય તેમાંથી આ ત્રણ વસ્તુ માઇનસ થાય છે એટલે જ્યારે સેલેરી સ્લીપ આવે ત્યારે આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે કે કઈ કઈ વસ્તુ પ્લસ થાય છે અને કઈ કઈ વસ્તુ માઇનસ થાય છે તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ સેલેરી સ્લીપ પહેલી તો આ સેલેરી સ્લીપમાં પાંચ વ્યક્તિ એના નામ આપેલા છે અને એ પાંચેય વ્યક્તિની બેઝિક આપણે સેલેરી આપેલી છે ત્યાર પછી આપણે એમાંથી કીધું છે કે એનું ડીએ મેળવો અને એચઆરએ મેળવો આ બે વસ્તુ આપણે મેળવવાની છે હવે એના પ્રશ્નો આપણે જોઈએ એના ક્વેશ્ચન જોઈએ તો અહીંયા જે બુકમાં આપણે સેલેરી સ્લીપ આપી છે એમાં તમે ક્વેશ્ચન જોઈ શકો છો જેમ કે અહીંયા ઇન્ફોર્મેશન એની આપી છે તો કે ડીએ તો પેલું જે ડીએ છે એ બેઝિક સેલેરી ઉપર આપણે મેળવવાનું હોય છે કઈ રીતે તો અહીંયા તમે જોઈ શકો છો લેસ દેન પંદર હજારના દસ ટકા એટલે જો પંદર હજારથી ઓછી સેલેરી હોય તો એના દસ ટકા ડીએ આપણે લેવાનું છે અને ત્યાર પછી બીજું કીધું છે પંદર હજારથી વીસ હજાર જો એની બેઝિક સેલેરી પંદર હજારથી વીસ હજાર હોય તો એકસો ઇઠાવીસ ટકા આપણે ડીએ ઉમેરવાનું છે અને ત્યાર પછી કીધું છે ગ્રેટર ધેન વીસ હજાર તો એના એકસો પાંત્રીસ ટકા એટલે જો વીસ હજારથી ઉપર સેલેરી હોય તો એના આપણે પાંત્રીસ ટકા લેવાના છે તો ચાલો ફર્સ્ટ આપણે ડીએ મેળવી લઈએ તો સૌ પ્રથમ આપણે અહીંયા ઈપ ફંક્શનનો ઉપયોગ કરીને ડીએ આપણે મેળવવાનું થશે તો સૌપ્રથમ પ્રથમ અહીંયા એફેક્સ બતાવેલું છે એના ઉપર આપણે ક્લિક કરવાનું એટલે અહીંયા ઇન્સર્ટ ફંક્શનનું એક આ રીતનું બોક્સ ખુલી જશે ત્યાંથી આપણે ઇપ ફંક્શન લઈ લેવાનું રહેશે જો અહીંયા તમે જોશો તો ઇપ ફંક્શન તમને બતાવશે અને જો તમને અહીંયા ઈપ ફંક્શન ના બતાવે તો અહીંથી તમે સર્ચ કરી અને ગો પર ક્લિક કરશો એટલે અહીંયા ઇપ ફંક્શન આવી જશે તો અહીંયા ઇપ ફંક્શન ઉપર ક્લિક કરી અને અહીંયા ઓકે આપશું એટલે આ રીતનું એક બોક્સ ઓપન થઈ જશે હવે અહીંયા ફર્સ્ટ આપણે કરવાનું છે લોજિકલ ટેસ્ટ તો લોજિકલ ટેસ્ટ આપણે શું કરવાનું છે જે આપણે ક્વેશ્ચનમાં જોયું તો એમાં આપણે શું કીધું હતું કે પંદર હજારથી ઓછી સેલેરી હોય તો એના આપણે એકસો દસ ટકા લેવાના તો અહીંયા આપણે કન્ડિશન મૂકવાની પહેલાં આપણે સૌપ્રથમ બેઝિક સેલેરી સિલેક્ટ કરી અને ત્યાર પછી કરવાની છે સાઇન લેસ ધેન ત્યાર પછી પંદર હજાર જો આ કન્ડિશન સાચી પડે તો વેલ્યુ ઇપ ટુમાં આપણે શું લખવાનું તો કે જે બેઝિક સેલેરી છે એના આપણે એકસો દસ ટકા લેવાના છે તો બેઝિક સેલેરી સિલેક્ટ કરી ત્યાર પછી મલ્ટીપ્લાય એકસો દસ અને ટકાની નિશાની આ રીતના આપણે કન્ડિશન મૂકી દેવાની અને જો આ કંડિશન ખોટી પડે તો વેલ્યુ ઇપ ફૉલ્સમાં હજી આપણે પ્લસ એક બીજું સૂત્ર ઉમેરવાનું છે આમાં આમાં નામાં ઇપનું સૂત્ર તો એ આપણે ક્યાંથી ઉમેરી શકશું તો એ તમે અહીંયા જોઈ શકો છો કે જે આપણે નેમ બોક્સ છે ત્યાં ઇપ દેખાય છે તમને આની ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે પ્લસ આપણું એક સૂત્ર એની અંદર એડ થઈ જશે ફરી પાછું અહીંયા આપણે લોજિકલ ટેસ્ટ લગાડવાનું છે તો બીજા નંબરનું લોજિકલ ટેસ્ટ શું થશે તો આપણે જે છેલ્લી વસ્તુ આપી હતી કે વીસ હજારથી વધુ હોય તો એકસો પાંત્રીસ ટકા તો એ આપણે અહીંયા લઈ લેવાનું તો ફરી એકવાર બેઝિક સેલેરી સિલેક્ટ કરી આ વખતે અહીંયા લેવાનું છે ગ્રેટર ધેન વીસ હજાર તો હવે જો આ કન્ડિશન સાચી પડે તો આપણે શું લેવાનું છે તો અહીંયા લેવાનું છે કે બેઝિક સેલેરીના એકસો પાંત્રીસ ટકા તો બેઝિક સેલેરી મલ્ટિપ્લાય એકસો પાંત્રીસ ટકા અને જો આ પણ વેલ્યુ ખોટી પડે તો આપણે ફોલ્સમાં શું લેવાનું છે કે બેઝિક સેલેરીના એકસો ઇઠાવીસ ટકા એટલે હવે એકસો ઇઠાવીસ ટકા શું થયું પંદર હજારથી નીચે હોય અને વીસ હજારથી ઉપર હોય એ બે કન્ડિશન આપણે એપ્લાય કરી દીધી છે તો હવે પંદર હજારથી વીસ હજાર વચ્ચે આવે એને આપણે એકસો ઇઠાવીસ ટકા દેવાના છે તો અહીંયા કરવાનું બેઝિક સેલેરી મલ્ટિપ્લાય એકસો ઇઠાવીસ ટકા ત્યાર પછી જેવું તમે અહીંયા ઓકે આપી દેશો એટલે અહીંયા તમારો આન્સર આવી જશે અને ત્યાર પછી હવે બીજું આપણે કાંઈ નથી કરવાનું જસ્ટ આને ડ્રેગ જ કરી દેવાનું છે નીચે એટલે પાંચે પાંચના આપણે આન્સર મળી જશે જે પાંચે પાંચનું ડીએ થતું હશે એ રીતના અહીંયા આપણું ડીએ પાંચે પાંચનો આન્સર આવી જશે તો એ રીતે હવે આપણે એચઆરએ જોઈ લે કે એચઆરએ આપણે કેમ મેળવવું ત્યાર પછી આપણે એનો ક્વેશ્ચન જોઈ લઈએ કે આપણે એચઆરએ કેટલા ટકા ઉમેરવાનું છે તો એ બુકમાં તમને દર્શાવેલું જ છે કે એચઆરએ આપણે પંદર ટકા ઉમેરવાનું છે તો તમે જોઈ શકો છો કે બધાયમાં પંદર જ ટકા છે આમાં કોઈ એવી સેલેરી નથી આપી કે એટલી સેલેરી હોય તો આટલા ટકા આટલી સેલેરી હોય તો આટલા ટકા જેમ ડીએમાં આપેલું છે એટલે એચઆરએ એક જ સરખું છે તેમાં આપણે ઈપ ફંક્શનનો ઉપયોગ નહીં કરવો પડે તો ચાલો હવે આ કઈ રીતે કરવું ચાલો આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ પ્રથમ અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરી બેઝિક સેલેરીને સિલેક્ટ કરવાની મલ્ટીપ્લાય પંદર અને ટકા અને ત્યાર પછી એન્ટર મારશો એટલે જે બેઝિક સેલેરીના પંદર ટકા થાય એ અહીંયા આવી જશે આન્સર અને ત્યાર પછી આપણે બીજામાં ડ્રેગ જ ડાયરેક્ટ કરી દેવાનું એટલે બધાનો આન્સર આવી જશે જો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ડીએ પણ મળી ગયું છે અને એચઆરએ પણ મળી ગયું છે તો આ હતી મિત્રો આપણે બેઝિક સેલેરી કે જેમાં આપણે ખાલી ડીએ અને એચઆરએ મેળવવાનું હતું ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ જોઈએ તો ત્યાર પછીની નેક્સ્ટ આપણે પાંચમા નંબરની જોવાની છે સેલેરી સ્લિપ કે જેની અંદર આપણે ડીએ પીએફ અને નેટ સેલેરી આમ ત્રણ વસ્તુ મેળવવાની છે અને એના ક્વેશ્ચન પણ આપણે જોઈ લઈએ તો જે બુકમાં તમને આપેલી જ છે કે સેલેરી સ્લિપ નંબર પાંચ જો આ તમે જોઈ શકો છો તો આની પણ ઇન્ફોર્મેશનમાં આપણે જોઈએ તો ડીએ આપણે બેઝિક સેલેરીમાં કઈ રીતે મેળવવાનું છે તો કે દસ હજારથી નીચે હોય તો છૌતેર ટકા સિક્સટી સેવન અને દસ હજારથી પંદર હજાર વચ્ચે હોય તો નવ્વાણું ટકા નાઇન્ટી નાઇન અને જો પંદર હજારથી વધારે હોય તો એકસો ઇઠાવીસ ટકા અને ત્યાર પછી પી કેટલું છે તો કે પી છે આઠ ટકા અને ત્યાર પછી આપણે નેટ સેલેરી મેળવવાની છે આની તો ચાલો હવે આપણે એ જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે ડીએ મેળવી લઈએ તો જે આગળની સેલેરી સ્લીપમાં જોયું સેમ ટુ સેમ એ જ રીતે સૌ પ્રથમ અહીંયા એફએક્સ ઉપર ક્લિક કરવાનું ત્યાર પછી અહીંયા ઇપ ફંક્શન આવે ઇપ ફંક્શન સિલેક્ટ કરી અહીંયા ઓકે આપી દેવાનું ત્યાર પછી લોજિકલ ટેસ્ટમાં આપણે ફર્સ્ટ શું લેવાનું છે તો આપણે પહેલાં કીધું હતું કે દસ હજારથી જો નીચે હોય તો એના છ ટકા ડીએ આપણે કરવાનું છે તો સૌ પ્રથમ અહીંયા આપણે લઈએ બેઝિક સેલેરી ત્યાર પછી લેસ ધેન દસ હજાર એટલે જો બેઝિક સેલેરી દસ હજારથી ઓછી હોય તો કેટલા ટકા તો કે સિક્સટી સેવન કેના તો કે બેઝિક સેલેરીના તો અહીંયા બેઝિક સેલેરી મલ્ટિપ્લાય સેવન્ટી સિક્સ પર્સન્ટેજ અને ત્યાર પછી બીજી કન્ડિશન એપ્લાય કરવા માટે અહીંયા ફોલ્સમાં આપણે જવાનું વેલ્યુ ઇટ ફોલ્સ એની અંદર જઈ અને આપણે પ્લસ કરવાનું રહેશે ઇફનું ફંક્શન તો અહીંયા પ્લસ ઉપર જેવું ક્લિક કરશો એટલે અહીંયા ફરી એકવાર લોજિકલ ટેસ્ટ આવી જશે ત્યાં આપણે બીજા નંબરની કન્ડિશન સોરી ત્રીજા નંબરની કન્ડિશન કે પંદર હજારથી વધારે હોય તો એકસો ઇઠાવીસ ટકા તો બેઝિક સેલેરી ગ્રેટર ધેન પંદર હજાર જો આ કન્ડિશન સાચી પડે તો વેલ્યુ ઇપ ટ્રુમાં આપણે શું લેવાનું છે તો કે બેઝિક સેલેરીના એકસો ને ટકા તો બેઝિક સેલેરી મલ્ટિપ્લાય એકસો ઇઠાવીસ ટકા અને જો પેલી કંડિશન અને આ છેલ્લી કન્ડિશન જો એ બંને ખોટી પડે તો આપણે શું લેવાનું તો કે જે દસ હજારથી પંદર હજાર વચ્ચેની સેલેરી હોય એમાં આપણે નાઇન્ટી નાઇન પર્સન્ટેજ કીધા છે બેઝિક સેલેરીના નાઇન્ટી નાઇન પર્સન્ટેજ એટલે કે દસ હજારથી પંદર હજાર વચ્ચે જો સેલેરી હોય તો નવ્વાણું ટકા ડીએ આપણે ઉમેરવાનું છે તો એના માટે અહીંયા લઈ લેવાનું બેઝિક સેલેરી મલ્ટિપ્લાય નાઇન્ટી નાઇન પર્સન્ટેજ આ રીતના કન્ડિશન એપ્લાય થઈ જાય ત્યાર પછી અહીંયા ઓકે આપી દેવાનું એટલે અહીંયા તમારો આન્સર આવી જશે ત્યાર પછી જસ્ટ આને ખાલી ડ્રેગ જ તમારે કરવાનું રહેશે એટલે બધા આન્સર આવી જશે ત્યાર પછી આવા આપણે મેળવવાનું છે પીએફ તો પીએફ આપણે કેટલા ટકા કીધું છે તો એ તમે જોઈ શકો છો આપણી બુકમાં તો આપણે આઠ ટકા પીએફ કીધું છે તો ચાલો આપણે ફર્સ્ટ એ આઠ ટકા કાઢી લઈએ તો એમાં હિફની કન્ડિશન આપણે મૂકવાની નથી કારણ કે બધી સેલેરીની પીએફ આઠ ટકા જ આપણે કીધું છે એટલે આપણે હિફની કંડિશન એમાં મૂકવાની નહીં આવે તો સૌ પ્રથમ અહીંયા ઇઝ ઇક્વલ ટુ ત્યાર પછી બેઝિક સેલેરી ત્યાર પછી મલ્ટિપ્લાય અને આઠ ટકા અને ત્યાર પછી આપણે આપી દઈએ એન્ટર તો અહીંયા આવી જશે આપણું આઠ ટકા પીએફ અને ત્યાર પછી નીચે ટ્રેક કરી દેશો એટલે બધાનું આવી જશે હવે ત્યાર પછી મેળવવાની છે આપણે નેટ સેલેરી તો હવે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કારણ કે આમાં ઘણાની ભૂલ થતી હોય છે નેટ સેલેરી કીધી છે તો આપણે આમાં અમુક વસ્તુ માઇનસ થતી હોય અને અમુક વસ્તુ પ્લસ થતી હોય જે આપણે અહીંયા શરૂઆતમાં નોટ આપી હતી તેમાં આપણે જોયું હતું કે કઈ વસ્તુ પ્લસ થાય અને કઈ વસ્તુ માઇનસ થાય તો અહીંયા તમારે જોઈ લેવાનું કે આપણે ડીએ આપેલું છે તો કે ડીએ શું થશે તો કે પ્લસ થશે અને ત્યાર પછી પી આપેલું છે તો પીએફ શું થશે તો એ માઇનસ થશે તો આ વસ્તુ એક ખાસ તમે ધ્યાનમાં રાખજો અને હવે આપણે જોઈએ તો એ નેટ સેલેરી છે તો એમાં સૌપ્રથમ આપણે કરીએ ઇઝ ઇક્વલ ટુ ત્યાર પછી બેઝિક સેલેરી ત્યાર પછી પ્લસની સાઇન અને ત્યાર પછી ડીએ આપણે પ્લસ થાશે એટલે આપણે પ્લસની સાઇન લીધી અને ત્યાર પછી પી એફ માઇનસ થશે એટલે ત્યાર પછી અહીંયા લેવાની છે માઇનસની સાઇન અને ત્યાર પછી અહીંયા પીએફને સિલેક્ટ કરી લેવાનું આ રીતના કરવાની છે કન્ડિશન ખાસ તમે ધ્યાન રાખજો બેઝિક સેલેરી પ્લસ ડી માઇનસ પી અને અહીંયા જેવું તમે એન્ટર આપશો એટલે આપણી નેટ સેલેરી આવી જશે ત્યાર પછી અહીંયા આપણે નીચે ડ્રેક કરી દઈએ એટલે બધાની આપણી નેટ સેલેરી મળી જશે તો આ રીતના આપણી થઈ ગઈ છે ત્યાર સેલેરી સ્લીપ નંબર પાંચ જેમાં આપણે ડીએ પી અને નેટ સેલેરી મેળવી લીધી છે અને ત્યાર પછી આપણે સેલેરી સ્લિપ નંબર અગિયાર તે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આજના વિડીયોમાં બસ એટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું અને નેક્સ્ટ વિડીયો તમે ખાસ જોજો કારણ કે આપણે એડવાન્સમાં થોડુંક આમાં શીખવાના છીએ અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર જરૂરથી સબસ્ક્રાઇબ કરી લ્યો બાજુમાં આપેલ બે લાઇકન ઉપર ક્લિક કરજો જેનાથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી આવે અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો